હલો મિત્રો, આજે હવે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 11 ની શરૂઆત કરીએ. જે બીજી પરીક્ષાના અભ્યાસક્રમના પ્રકરણો છે, પ્રકરણ નંબર 11 વનસ્પતિઓમાં વહન. અહીં આપણે જોઈ શકીએ કે વનસ્પતિ અને પ્રાણીના કેટલાક લક્ષણો જોઈએ આપણે. તો પ્રાણીઓમાં વિવિધ દ્રવ્યો એની અવર જવર માટે સુવિકસિત પરિવહન તંત્ર જોવા મળે છે, અને આ પરિવહન તંત્ર દ્વારા પોષક દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યો, શ્વસન વાયુઓ, અંતઃસ્ત્રાવો વગેરેનું વહન થાય છે. તો સપુષ્પ વનસ્પતિઓ, જેમાં કેટલીક વનસ્પતિઓ ખૂબ ઊંચી છે, 100 મીટરથી પણ વધારેની ઊંચાઈ ધરાવે છે, તેમાં આ વહન કઈ રીતે થાય છે? કારણ કે આપણે જોઈએ, પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં પરિવહન તંત્ર જેવી કોઈ રચના હોતી નથી. તો વૃક્ષોના ટોચના ભાગ સુધી આ પાણી કેવી રીતે પહોંચી શકે છે? કોઈ પણ પદાર્થ એક કોષથી બીજા કોષ તરફ કેવી રીતે અને શા માટે આગળ વધે છે? શું આ પદાર્થો એક જ દિશામાં વહન પામી શકે છે? સો આ પદાર્થો, તત્વો વગેરેને આગળ વહન કરવા માટે ચયાપચયની ઊર્જાની આવશ્યકતા હોય છે. આપણે જોઈએ કે પ્રાણીઓ એની લંબાઈ ઓછી હોય, કદ નાનું હોય, ત્યારે વનસ્પતિઓ અને પ્રાણીઓની સાપેક્ષમાં એની લંબાઈ ખૂબ વધારે હોય છે, તેણે વધારે દૂર સુધી આ અણુઓને લઈ જવાની જરૂરિયાત હોય છે. પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ વનસ્પતિમાં કોઈ પણ પ્રકારનું પરિવહન તંત્ર હોતું નથી. પરંતુ આપણે જોઈ શકીએ કે વનસ્પતિ, સપુષ્પ વનસ્પતિ જે મૂળધારી છે, એ મૂળ દ્વારા મેળવાયેલા પાણી એને વનસ્પતિના બધા ભાગ સુધી પહોંચાડે છે. આ પાણી વૃદ્ધિ પામતા પ્રકારના અગ્રભાગ સુધી એનું વહન થાય છે. એ જ રીતે પર્ણ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. તો પર્ણ દ્વારા થતા પ્રકાશ સંશ્લેષણને પરિણામે જે કાર્બોદિત ખોરાક બને છે, જેને આપણે ઉત્પાદન કહીશું અથવા એને નીપજ કહીશું, એ પણ વનસ્પતિના બધા ભાગો સુધી પહોંચે છે. અને ભૂમિની, જમીનની ઊંડાઈમાં રહેલા મૂળાગ્ર સુધી પણ એ પહોંચે છે, કારણ કે વનસ્પતિના દરેકે દરેક અંગને પોષણની પણ જરૂર છે. તો આ જે વહન છે, ટૂંકા અંતર સુધી કોષની અંદર કે પટલ સંરચનાની બહાર, કોષથી બહાર આરપાર, અને એક પેશીમાંથી બીજી પેશીમાં, એક કોષમાંથી બીજા કોષ સુધી પણ વહન પામે છે. આ રીતે વનસ્પતિઓમાં આ દ્રવ્યોનું વહન કઈ રીતે થાય છે એ આપણે આ પ્રકરણમાં શીખવાનું છે. તો આ વનસ્પતિઓમાં કયા કયા પદાર્થનું સ્થળાંતર થાય છે, વહન થાય છે? તો સપુષ્પ વનસ્પતિઓમાં જે પદાર્થનું વહન થાય છે, એમાં મુખ્યત્વે આપણે જોઈ ગયા પાણી, જે મૂળ દ્વારા જમીનમાંથી શોષાય છે અને પ્રકાંડ દ્વારા એ પર્ણ સુધી પહોંચે છે. ખનિજ પોષક તત્વો એ પણ જમીનમાં રહેલા છે. પાણીની સાથે સાથે આવા ખનિજ, દ્રાવ્ય ખનિજ તત્વોનું પણ શોષણ થાય છે, એને પણ પર્ણ સુધી પહોંચાડવામાં આવે છે, અને પછી પર્ણમાં પહોંચ્યા બાદ એ કાર્બનિક અણુઓમાં સ્થાન પામે છે. ત્યારબાદ પર્ણમાં તૈયાર થયેલા કાર્બનિક પોષક પદાર્થો એની પણ વનસ્પતિના દરેકે દરેક કોષને જરૂર છે. એનું પણ પર્ણથી વનસ્પતિના અન્ય ભાગો તરફ સ્થળાંતર થાય છે, અને
વનસ્પતિને વૃદ્ધિ માટે વૃદ્ધિ નિયામકોની પણ જરૂર છે, જેને આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો તરીકે અથવા ફાયટોહોર્મોન્સ તરીકે ઓળખીશું. એ પણ વનસ્પતિના ચોક્કસ ભાગમાં સર્જાય છે અને ત્યાંથી અન્ય ભાગો તરફ એનું પણ વહન થાય છે. તો આ રીતે વનસ્પતિમાં સાનું સાનું સ્થળાંતર થાય છે, તો પાણી, ખનિજ પોષક તત્વો, કાર્બનિક પોષક પદાર્થો અને વૃદ્ધિ નિયામકો એનું સ્થળાંતર થાય છે. આ સ્થાનાંતર ટૂંકા અંતર સુધી જો પદાર્થનું વહન થતું હોય, ઓછા અંતર સુધી વહન થતું હોય, તે પ્રસરણ દ્વારા અને કોષરસ પ્રવાહના સક્રિય વહનની મદદથી થઈ શકે છે. એટલે ઓછા અંતર સુધી આ દ્રવ્યની અવર જવર કરવી હોય તો પ્રસરણ દ્વારા અવર જવર થઈ શકે, સ્થાનાંતર થઈ શકે, અથવા કોષરસના સક્રિય પ્રવાહ દ્વારા. જ્યારે લાંબા અંતરના વહન માટે આ વનસ્પતિઓમાં વાહક પેશીઓ આવેલી હોય છે, એમાં ખનિજ પોષક તત્વો અને પાણીના વહન માટે જલવાહક પેશી અને પર્ણ દ્વારા જે કાર્બનિક પોષક દ્રવ્યો તૈયાર થાય છે એના વહન માટે અન્નવાહક પેશી જરૂરી છે. એનો સમાવેશ આપણે સંવહન પેશી તંત્રમાં જોઈએ. તો અહીંયા એક એક માર્કના પ્રશ્ન આવી શકે. બે, વનસ્પતિઓમાં કયા પદાર્થનું વહન થાય છે, ટૂંકા અંતર સુધી વહન કઈ રીતે થાય છે, તેમાં પ્રસરણ અને કોષરસના સક્રિય પ્રવાહ આવશે, અને લાંબા અંતર સુધી વહન કેવી રીતે થાય છે, તો જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા લાંબા અંતર સુધી વહન થાય છે. હવે જે પ્રશ્ન છે, આ વનસ્પતિમાં વહનની દિશા કઈ હોય છે? શું ગમે તે દિશામાં દ્રવ્યોનું વહન થાય છે કે ચોક્કસ દિશામાં વહન થાય છે? કોઈપણ દ્રવ્યો એક જ દિશામાં વહન પામે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં પણ વહન પામે છે, એ આપણે આમાં શીખવાનું છે. તો વનસ્પતિમાં આ રીતે વહનની દિશા પણ અગત્યની છે. જે મૂળધારી વનસ્પતિઓ છે તેમાં આપણે જોઈ ગયા વાહક પેશીઓ જોવા મળે છે. તો આ મૂળધારી વનસ્પતિઓમાં જલવાહક પેશી દ્વારા વહન હંમેશા મૂળથી પ્રકાંડ તરફ અથવા પર્ણ તરફ થાય છે. આ રીતે જલવાહક દ્વારા પાણીનું જે વહન થાય છે એ મૂળથી પ્રકાંડ તરફ હોય છે અને એક દિશીય વહન થાય છે. એટલે મૂળ દ્વારા શોષાયેલા પાણીનું વહન પ્રકાંડ અને પર્ણની દિશામાં થાય છે, પણ જલવાહક પેશી દ્વારા પ્રકાંડ અને પર્ણ તરફથી પાછું મૂળ તરફ પાણીનું વહન કદી થતું નથી. એટલે એક જ દિશામાં થાય છે એટલે આપણે એને એક દિશીય વહન તરીકે ઓળખીશું. પરંતુ જ્યારે આપણે કાર્બનિક ઘટકોની વાત કરીએ, ખનિજ તત્વોના વહનની વાત કરીએ, તે દ્વિદિશીય અથવા બહુદિશીય હોય છે. તો કઈ રીતે બહુદિશીય હોય છે? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો ખોરાક બનાવે છે. તો પ્રકાશ સંશ્લેષી પર્ણો દ્વારા સંશ્લેષિત કાર્બનિક સંયોજનો એની વનસ્પતિના દરેકે દરેક અંગો, દરેકે દરેક કોષોની જરૂર છે. તેથી આ દ્રવ્યો વનસ્પતિના બધા અંગો કે જેમાં ખોરાકનો સંગ્રહ થાય છે તેમજ એનો વપરાશ થાય છે, આ બધા જ અંગો સુધી એને પહોંચાડવામાં આવે છે. તો આ રીતે પર્ણથી વપરાશી અંગો અથવા સંગ્રહ કરતા અંગો તરફ આ કાર્બનિક સંયોજનોનું વહન થાય છે અને ત્યારબાદ અંગમાં સંગ્રહ પામેલા દ્રવ્યનું પુનઃવહન પણ કરવામાં આવે છે. તો કેવી ક્યારે અને કેવી રીતે પુનઃવહન થાય છે? તો મૂળ દ્વારા વનસ્પતિઓ ખનિજ પોષક તત્વોને મેળવે છે. તો શરૂઆત કરી આપણે જે કાર્બનિક પદાર્થોમાં ખનિજ પોષક તત્વો વપરાય છે એનું શોષણ મૂળ દ્વારા થાય છે. આ ખનિજ પોષક તત્વોને પ્રકાંડના માધ્યમ દ્વારા પર્ણ તરફ એને પહોંચાડવામાં આવે છે તેમજ વૃદ્ધિ પામતા વિસ્તારો સુધી એને મોકલવામાં આવે છે.
તો પર્ણમાં જ્યારે પહોંચે છે તો પર્ણમાં પ્રકાશ સંશ્લેષણમાં એ કાર્બનિક અણુઓમાં સ્થાન પામે છે અને કાર્બનિક અણુઓમાં સ્થાન પામ્યા બાદ વનસ્પતિના વૃદ્ધિ પામતા વિસ્તારો તરફ એને મોકલવામાં આવે છે. હવે જ્યારે વનસ્પતિના કોઈ પણ ભાગ જીર્ણ અવસ્થા કે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે, વાર્ધક્ય પ્રાપ્ત કરે, ત્યારે એ વિસ્તારના જે પોષક દ્રવ્યોને પાછા મેળવી લેવામાં આવે છે અને એને વૃદ્ધિ પામતા વિસ્તારો તરફ મોકલી દેવામાં આવે છે. એટલે કાર્બનિક પોષક દ્રવ્યોનું પુનઃવહન કઈ દિશામાં થાય, આ રીતે પ્રશ્ન પૂછાય. તો કાર્બનિક પોષક દ્રવ્યો એનું પુનઃવહન જીર્ણતા પામેલા અથવા વાર્ધક્ય અનુભવતા વનસ્પતિ અંગો તરફથી વૃદ્ધિ પામતા અંગો તરફ એનું પુનઃવહન થાય છે. તો આ રીતે ખનિજ પોષક તત્વો અને કાર્બનિક દ્રવ્યો એનું બહુદિશીય વહન થાય છે. તો આપણે જોઈ ગયા ખનિજ તત્વો મૂળ દ્વારા શોષાઈને પર્ણ સુધી પહોંચે છે, પર્ણમાં કાર્બનિક અણુઓમાં સ્થાન પામે પછી વનસ્પતિના અન્ય ભાગો તરફ એનું વહન થાય છે એટલે મૂળ તરફ પણ એ આવે છે, અથવા જેમાં એનો ખોરાકનો સંગ્રહ થાય ભાગ તરફ પણ એ વહન પામે છે એટલે દ્વિદિશીય વહન થઈ ગયું. અને સાથે સાથે જ્યારે કોઈ અંગ જીર્ણ બની જાય ત્યારે એમાંથી આ કાર્બનિક તત્વોને પાછા મેળવી લેવામાં આવે છે અને એનું વહન વૃદ્ધિ પામતા અંગો તરફ કરવામાં આવે છે. તો આ રીતે કાર્બનિક પોષક તત્વો ખનિજ તત્વો એનું બહુદિશીય વહન થાય છે. તો કોનું વહન કેવી રીતે થાય છે, આ પ્રશ્ન પણ એક માર્કમાં પૂછાય છે. પાણીનું વહન જલવાહક પેશી દ્વારા, તે એકદિશીય. ખનિજ તત્વો અને કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન, તો બહુદિશીય. અને ત્રીજો પ્રશ્ન આપણે જોઈ ગયા, ખનિજ કાર્બનિક તત્વોનું પુનઃવહન કઈ દિશામાં થાય, તો જીર્ણતા પામેલ અંગો તરફથી વૃદ્ધિ પામતા અંગો તરફ. તો આ રીતે પાણી, ખનિજ પોષક તત્વો અને કાર્બનિક દ્રવ્યોનું વહન આપણે જોઈ ગયા. હવે આપણે સાથે સાથે જોઈ ગયા કે વનસ્પતિમાં વૃદ્ધિ નિયામકોનું પણ વહન થાય છે. વૃદ્ધિ નિયામકો ને આપણે વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીશું, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, PGR, પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ તરીકે ઓળખવામાં આવે. તો હવે આ અંતઃસ્ત્રાવોનું વહન કઈ દિશામાં થાય છે, તો આપણે આગળ જોઈશું કે અંતઃસ્ત્રાવો જુદા જુદા ભાગોમાંથી સર્જાય છે. દાખલા તરીકે આપણે ઓક્સિજનની જ વાત કરીએ તો પ્રકાંડ એની ટોચ પર એટલે પ્રરોહાગ્રમાં એનું સર્જન થાય છે અને ત્યાંથી અંદરની તરફ એનું વહન થાય છે. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો કે વૃદ્ધિ નિયામકો અને અન્ય રાસાયણિક ઉત્તેજક પદાર્થનું પણ એમાં વહન થાય છે, પણ અંતઃસ્ત્રાવોની જરૂરિયાત ખૂબ ઓછી માત્રામાં હોય છે એટલે તેમની માત્રા ખૂબ ઓછી હોય છે. ઘણીવાર તેઓ ધ્રુવીય અને એક દિશીય વહન પામે છે કે જે સંશ્લેષિત સ્થાનથી બીજા ભાગો તરફ વહન પામે. દાખલા તરીકે ઓક્સિજનનું સંશ્લેષણ પ્રરોહાગ્રમાં થાય, પ્રરોહ તંત્રની ટોચ, અને ત્યાંથી અન્ય ભાગો તરફ એનું વહન થાય છે. આ રીતે પાણીનું વહન એકદિશીય છે, મૂળથી પ્રકાંડ પર્ણ સુધી. ખનિજ તત્વો કાર્બનિક પોષક દ્રવ્યોનું વહન બહુદિશીય છે અને વૃદ્ધિ નિયામકો એક ચોક્કસ દિશામાં મોટે ભાગે એકદિશીય એનું વહન થાય છે. આમ આપણે જોઈએ તો સપુષ્પ આવૃતબીજધારી વનસ્પતિઓમાં આ સંયોજનોનું જે આવાગમન છે, વહન છે, એ ખૂબ જટિલ છે અને વિવિધ દિશાઓમાં થતું હોય છે. પ્રત્યેક અંગ કેટલાક પદાર્થો મેળવે પણ છે અને કેટલાક પદાર્થો પાછા પણ આપે છે. પાછા આપે આપણે જોઈ ગયા કાર્બનિક તત્વો જ્યારે જીર્ણતા અનુભવે ત્યારે. તો આ રીતે વનસ્પતિઓમાં
आज संयोजनों एनु वहन छे ए विविध दिशा में थतु होय छे। तो बे मार्क में आ प्रश्न पूछी शकाय छे। हवे आ वहन कई रीते थाय छे? तो वनस्पति में वहनना प्रकारों, तो वहनना प्रकारों एक मार्क में पूछी शकाय कोनो समावेश थतो नथी। तेमां पहेलुं आवशे प्रसरण, बीजू आवशे सानुकूलित प्रसरण, त्रीजू निष्क्रिय वहन जेमां सिमपॉट एंटीपॉट, अने चौथू छे सक्रिय वहन। तो वहनना प्रकारों वनस्पतिओमां आ बधा द्रव्योनुं जे वहन छे प्रसरण द्वारा पण थाय छे के जेमां कोई वाहक अणुनी जरूर पड़ती नथी, अने कोई पण द्रव्य पोते वधारे होय त्यांथी पोते ओछा होय ते तरफ गति करे छे, अने एनी गतिनो आधार अनेक परिबळों पर छे। सानुकूलित प्रसरण, तो प्रसरणनी अंदर आपणे जोई गया कोई पण द्रव्य पोते वधारे होय त्यांथी पोते ओछा होय ते ज दिशामां प्रसरण थाय छे, अने एना माटे कोई શક્તિની જરૂર પડતી નથી। જ્યારે સાનુકૂલિત પ્રસરણ પણ પ્રસરણ જેવું જ થાય છે, એના પોતાના વધારે સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફથી પોતાના ઓછા સંકેન્દ્રણ ધરાવતા વિસ્તાર તરફ જ થાય છે। એટલે કે વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફથી ઓછી સાંદ્રતા વિસ્તાર તરફ જ થાય છે, પણ એના વહન માટે વાહક અણુની જરૂર પડે છે। વાહક અણુ જે કોષરસ્તરમાં ગોઠવાયેલા વિશિષ્ટ પ્રોટીન છે, આગળ આપણે કોષરસ્તર એનું ફ્લુઇડ મોઝેક મોડેલ જોઈ ગયા છે, તેમાં કોષરસ્તર એની આરપાર અંદરથી બહારની તરફ પ્રસરેલા પ્રક્ષેપિત થયેલા કેટલાક પ્રોટીન જોઈ ગયેલા આપણે, જે વાહક અણુ તરીકે વર્તે છે એની મદદથી થાય છે, પણ સંકેન્દ્રણ ડોળાઉસની દિશામાં જ થાય છે અને એના માટે જૈવિક શક્તિની જરૂર પડતી નથી। બીજું નિષ્ક્રિય સિમપોટ અને એન્ટીપોટ, તેમાં કેટલાક પ્રોટીન પોતાની આરપાર દ્રવ્યના વહનની પરવાનગી ત્યારે જ આપે, આયનોના વહનની પરવાનગી ત્યારે જ આપે કે એકી સાથે બે અણુનું વહન થતું હોય, બે પ્રકારના અણુનું વહન થતું હોય, તો બે પ્રકારના અણુનું વહન થાય તો કઈ દિશામાં થાય? તેમાં આપેલું છે પહેલું સિમપોટ, એમાં બંને પ્રકારના અણુનું વહન એક જ દિશામાં થાય છે। જ્યારે એન્ટીપોટની અંદર, આ સિમપોટની અંદર જ્યારે એન્ટીપોટમાં આપણે જોઈએ તો એક પ્રકારના અણુનું વહન એક દિશામાં થતું હોય તો બીજા અણુ આયનનું વહન એના કરતાં વિરુદ્ધ દિશામાં થતું હોય। તો આ રીતે આ પણ વાહક પ્રોટીન દ્વારા જ આયનોનું વહન થતું હોય છે, એમાં પણ જૈવિક શક્તિ એની જરૂર પડતી નથી, એમાં પણ સંકેન્દ્રણ ઢોળાવની દિશામાં વહન થતું હોય છે, પણ બે પ્રકારના આયનનું સાથે વહન થતું હોય તેની શક્યતા બંને આયનો એક જ દિશામાં વહન પામે તે પણ હોય છે અથવા વિરુદ્ધ દિશામાં વહન પામે તે પણ હોય છે। તો બંને આયનો એક જ દિશામાં વહન પામે તો આપણે એને સિમપોટ કહીશું, અને આયનો પરસ્પર વિરુદ્ધ દિશામાં વહન પામતા હોય તો એને એન્ટીપોટ તરીકે ઓળખવામાં આવે। અને ચોથું છે સક્રિય વહન। સક્રિય વહન વાહક પ્રોટીન દ્વારા જ થાય છે, પહેલો મુદ્દો, વાહક પ્રોટીન વગેરે શક્ય નથી। બીજું, સંકેન્દ્રણ ડોળાઉસની વિરુદ્ધ દિશામાં થાય છે, સંકેન્દ્રણ ડોળાઉસની વિરુદ્ધ દિશામાં થાય છે, અને એના માટે જૈવિક શક્તિની જરૂર પડે છે। દાખલા તરીકે આપણે એક ઢાળવાળી જગ્યા લઈ લઈએ અને આ એક મોટો પથ્થર ઉપરથી નીચે ગબડાવવો હોય તો માત્ર બાહ્ય બળ લગાવીએ તો પછી એના પર કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી, પથ્થર ઢાળને કારણે ઢાળની દિશામાં પછી આપમેળે જ એ ગતિ કરશે, તેમાં જૈવિક શક્તિ વપરાતી નથી। પણ આ જ પથ્થરને આપણે દાખલા તરીકે અહીંયા છે અને ઢાળની વિરુદ્ધ દિશામાં લઈ જવી હોય તો અહીંયા આપણે બાહ્ય બળ લગાવવું પડે
અને એમાં ખૂબ શક્તિ અહીંયા સુધી લાવવા માટે એને ખૂબ શક્તિ વાપરવી પડે. તો એનો અર્થ કે ઢાળની જ્યારે વિરુદ્ધ કોઈપણ દ્રવ્યનું વહન થાય છે તો પાછળ કોઈ બાહ્ય બળની જરૂર પડશે અને શક્તિનો ઉપયોગ થશે. તો આ સક્રિય વહન હંમેશા સંકેન્દ્રણ ઢોળાવશની વિરુદ્ધ દિશામાં થાય. સંકેન્દ્રણ ઢોળાવશ એટલે પોતાની ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફથી વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ, એટલે ઓછી સાંદ્રતા અહીં આપણે લઈએ. વધુ તો કોઈ પણ આયનોનું વહન ઓછી સાંદ્રતા તરફથી વધુ, પોતાની ઓછી સાંદ્રતા તરફથી પોતાની વધુ સાંદ્રતા તરફ લઈ જવું હોય તો વાહક પ્રોટીનની જરૂર પડે અને ઢાળની વિરુદ્ધ છે એટલે એમાં જૈવિક શક્તિનો ઉપયોગ કરીને જ એનું વહન થાય છે. તો આ રીતે આ કોઈ પણ આયનો દ્રવ્યો એનું વહન એના જે પ્રકારો છે ચાર થઈ ગયા, પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, નિષ્ક્રિય વહન જેમાં સિમ્પોટ અને એન્ટીપોટ અને સક્રિય વહન, આ ચાર રીતે એનું વહન થાય છે. આ રીતે આ જે વહન છે એના ચાર પ્રકાર થઈ ગયા. હવે આપણે ચારે ચાર વિશે આપણે વિસ્તારપૂર્વક બીજા વિડીયોમાં શીખીશું. થેન્ક યુ ઓલ.